હવે આપણે ધોરણ ત્રણમાં ઇંગ્લિશનું યુનિટ 10 વિશે આપણે વાત કરવાની છે, અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી છે એ ધોરણ ત્રણનું ઇંગ્લિશનું પાઠ્યપુસ્તક કાઢે અને પેજ નંબર છે 45 કાઢે. સ્કૂલ શરૂ હતી ત્યારે છે આપણે યુનિટ 9 અને યુનિટ 10 છે એ બે ચલાવેલા જ છે. યુનિટ 10 છે મેં ચલાવેલું જ છે સ્કૂલમાં, પરંતુ યુનિટ ટેસ્ટમાં મેં 9 અને 10મું યુનિટ છે એ પૂછ્યું છે. તો ફરી વખત 10મા યુનિટનું છે એ હું રિવિઝન કરાવી દઉં છું. 10મા યુનિટમાં છે તમારે ખાલી 4 જ સ્પેલિંગ છે યાદ રાખવાના છે. જો કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે વ્યક્તિ ક્યાં છે તે સ્થાન દર્શાવતા નીચેના શબ્દો વાંચો અને યાદ રાખો. કેટલા શબ્દ યાદ રાખવાના? 4 શબ્દ. તમે સમજી જાઓ એટલે છે તમારું 10મું યુનિટ છે તમને છે કડકડાટ યાદ રહી જાય, કડકડાટ છે એ પાકું થઈ જાય તમારું, બરાબર. 10મા યુનિટનું નામ છે પ્રેપોઝિયન્સ. પ્રેપોઝિયન્સ એટલે કે નામયોગી ક્રિયાપદો, કે આપણે કોઈપણ વસ્તુનું છે એ વાક્ય બનાવવું હોય તો તેમાં ઉપયોગમાં લેવાતા છે એ આ ક્રિયાપદો છે. તો પહેલું છે ઇનનો મીન્સ ઇન એટલે શું થાય, ઇન એટલે કે અંદર. બીજું છે નિયર એટલે કે પાસે, અને ઓન એટલે ઉપર. બીજું છે અંડર એટલે નીચે. તો છે તમારે 4 સ્પેલિંગ છે એ પાકા કરી નાખવાના છે, કે ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, નિયર એટલે પાસે, અંડર એટલે નીચે. તો છે પહેલું છે તમને હવે છે આ તમને નીચે છે નીચેના પેજમાં છે એક્ઝામ્પલ આપેલા છે, કે પહેલું જો પહેલું ચિત્ર છે પિંજરામાં છે એ શું છે, પોપટ. તો એની નીચે લખેલું છે અ બર્ડ ઇન અ કેજ. પોપટ છે એ શેમાં છે, બર્ડ એટલે પક્ષી થાય, પક્ષી પિંજરાની અંદર છે, ઇન એટલે શું થાય અંદર. હવે છે તેની નીચે જો અ રેટ ઓન અ મેટ. હવે ઓન એટલે શું થાય ઉપર, હવે મેટ એટલે શું થાય ચટાઈ અથવા ચાદર અથવા પથારી. તો છે પથારીની ઉપર અથવા તો ચાદરની ઉપર શું છે ઉંદર, બરાબર. હવે છે એની નીચે છે એની નીચે શું આપ્યું છે, ટેબલ અને બિલાડી. અ કેટ અંડર અ ટેબલ. તો ટેબલની નીચે શું છે બિલાડી. હવે એની નીચે જો અ મેન નિયર અ માન. હવે માણ નિયર એટલે કે પાસે. તો માણસ છે એ ક્યાં ઊભો છે, નિયર એટલે કે વાહનની પાસે ઊભો છે. હવે આ બાજુ જુઓ અ બુક ઇન અ બેગ. હવે છે એ બુક છે બધી પુસ્તકો છે એ શેની અંદર પડેલી છે, ઇન એટલે કે અંદર, એટલે બેગ એટલે કે દફતર અથવા બેગ. પુસ્તક છે એ બેગની અંદર પડેલી છે. હવે એની નીચે જુઓ અ પોટ ઓન અ બોક્સ. અ પોટ, પોટ એટલે કે ઘડો, બોક્સ એટલે બોક્સ. અ પોટ ઓન અ બોક્સ. હવે ઘડો છે એ કોની ઉપર પડેલો છે, બોક્સ. અને એની નીચે જો ટ્રી અને બોય. હવે છે ટ્રી એટલે કે ઝાડ અને બોય એટલે કે છોકરો. હવે છોકરો ક્યાં ઊભેલો છે, કોની નીચે ઊભેલો છે, અંડર એટલે કે નીચે. તો ત્યાં લખેલું છે કે અ બોય અંડર અ ટ્રી, છોકરો છે એ ઝાડની નીચે ઊભેલો છે, બરાબર. હવે એની નીચે જુઓ અ ગર્લ્સ નિયર અ ગેટ. છોકરી છે કોની પાસે છે, નિયર એટલે કે પાસે, ગેટ એટલે કે દરવાજો, છોકરી છે એ દરવાજાની પાસે છે. હવે પેજ ફેરો બધા, ફન ટાઈમ. એમાં શું છે જો ચિત્રો જુઓ અને કોષમાં આપેલા શબ્દો સાથે ઇન, ઓન, અંડર અને નિયરનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી આપણે બનાવવાના છે. હવે પહેલું ચિત્ર જુઓ તમે, સિંહવાળું, એનું તમને એક્ઝામ્પલ આપેલું જ છે. એક એક્ઝામ્પલ આપને આપેલું છે અને બીજા છે એ આપણે જાતે લખવાના છે. ઇન, ઓન, અંડર, નિયર અને આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. તો પહેલું છે આપણે કાઉન્સમાં 2 શબ્દ આપેલું છે એક્ઝામ્પલમાં, જો લાયન અને કેજ. હવે લાયન એટલે શું થાય, લાયન એટલે સિંહ, અને કેજ એટલે શું થાય પિંજરું. હવે તો એની આન્સર આપેલો છે ધ લાયન ઇઝ ઇન ધ
केज ध लायन इज इन ध केज। हवे लायन एटले सिंह, केज एटले पिंजरू, इन एटले के अंदर। हवे छे सिंह छे ई कोनी अंदर छे, सिंह छे ई पिंजरानी अंदर छे। गुजराती जवाब एम थाय के सिंह छे ई पिंजरानी अंदर छे। हवे बीजू चित्र छे ए आपणे जाते लखवानुं छे, तो दरेक विद्यार्थीने छे बाकी रही गयू होय, स्कूले मैं लखावेलू छे पण बाकी रही गयू होय ई साथे साथे छे ई लखता जशे, अथवा तो स्क्रीनशॉट पाड़ी लेशो पछी निराते लखजो। बीजू चित्र छे टॉय अने बेड। કૌંસમાં આપણે બે શબ્દ આપેલા છે ટોય અને બેડ। હવે ટોય એટલે કે રમકડું અને બેડ એટલે કે બેડ અથવા સેટિંગ। તો આપણે છે એ એવું વાક્ય બનાવવું હોય કે બેડની ઉપર રમકડું છે। હવે ઉપર ઉપર છે એને ઇંગ્લિશમાં શું કહેવાય, ઉપર ઉપર એટલે કે ઓન। હવે તો આપણે વાક્ય એવું બને કે ધ ટોય ઇઝ ઓન ધ બેડ, ધ ટોય ઇઝ ઓન ધ બેડ। હવે છે બેડ ઉપર શું છે, બેડ ઉપર રમકડું પડેલું છે, અથવા તો સેટી ઉપર રમકડું છે। હવે બીજું ચિત્ર છે, આપણને કૌંસમાં બે શબ્દ આપ્યા છે બેટ અને બેન્ચ। તો બેટ એટલે કે બેટ, આપણે જે દડા બેટ કે ક્રિકેટ રમવામાં ઉપયોગ થાય છે તેને શું કહેવાય, બેટ। અને બેન્ચ, બેન્ચ એટલે તો બધાને ખબર જ છે, તમે સ્કૂલે બેન્ચ ઉપર બેસો જ છો, બરાબર। તો આપણે બે શબ્દ આપ્યા છે અને આપણે ઇન ઓન અંડર અને નિયરનો આપણે ચારમાંથી છે એકનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે। તો છે બેન્ચની નીચે બેટ છે, તો નીચે છે, નીચે શબ્દ આવે તો નીચેનું ઇંગ્લિશ સ્પેલિંગ શું થાય છે, નીચે, તો કે અંડર, અંડર એટલે શું થાય, નીચે। તો આપણે ત્યાં એવું વાક્ય બને ધ બેન્ચ ઇઝ અંડર બેટ, તો બેન્ચની નીચે શું છે, બેટ, બરાબર। હવે બીજું ચિત્ર છે ચેર, ચેર અને બેગ, અથવા તો કૌંસમાં આપણે બે શબ્દ આપેલા છે બેગ અને ચેર। હવે બેગ એટલે કે થેલો અને ચેર એટલે કે ખુરશી, તો આપણે એવું વાક્ય બને, હવે ખુરશી ઉપર છે એ થેલો પડેલો છે, ઉપર એટલે હવે ઉપર સ્પેલિંગ શું થાય, ઇંગ્લિશ ઉપર આપણે શબ્દ છે એનું ઇંગ્લિશ શું થાય, ઉપર એટલે કે ઓન। તો વાક્ય એવું બને ધ ચેર ઇઝ ઓન ધ બેગ, હવે ખુરશીની ઉપર છે એ બેગ પડેલું છે અથવા તો બેગ છે। હવે બીજું ચિત્ર છે ફોર વ્હીલ, કાર અને ડોગ। કૌંસમાં અમને બે શબ્દ આપેલા છે ડોગ અને કાર, તો આ મોટરની અંદર શું છે, ડોગ એટલે કે કૂતરો, તો આપણે ત્યાં છે અંદર, અંદરનો સ્પેલિંગ થાય ઇન, ઇન એટલે અંદર, તો વાક્ય એવું બને ધ કાર ઇઝ ઇન ધ ડોગ, ધ કાર ઇઝ ઇન ધ ડોગ। હવે છે ઇન એટલે કે અંદર। હવે બીજું ચિત્ર આપણને આપેલું છે બોય અને ગેટ। હવે બોય એટલે છોકરો, ગેટ એટલે કે દરવાજો, તો વાક્ય એવું બને ધ ગેટ ઇઝ નિયર બોય, દરવાજાની પાસે છે એ છોકરો ઊભેલો છે, અથવા તો છોકરો છે દરવાજાની પાછળ પાસે છોકરો છે, નિયર એટલે કે પાસે। હવે પેજ ફેરવું, હવે આપણે કૌંસમાં બે શબ્દ આપેલા છે બોલ અને બોક્સ, હવે બોક્સની અંદર શું છે, બોલ, તો વાક્ય એવું બને ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ, બોક્સની અંદર દડો છે। હવે બીજું ચિત્ર છે કેટ અને મેટ, હવે કેટ એટલે બિલાડી અને મેટ એટલે કે ચટાઈ અથવા તો પથારી, બરાબર। હવે ધ, તો વાક્ય એવું બને ધ મેટ ઇઝ ઓન ધ કેટ, બિલાડી છે એ ચટાઈની ઉપર છે। હવે બીજું ચિત્ર આપણે આપ્યું છે કાવ અને ટ્રી, કાવ એટલે કે ગાય અને ટ્રી એટલે કે ઝાડ, તો વાક્ય એવું બને ધ ટ્રી ઇઝ અંડર ધ કાવ, ધ ઝાડની નીચે છે એ કોણ છે, ગાય, ઝાડની નીચે છે ગાય છે, અંડર એટલે કે નીચે। બીજું ચિત્ર જો બસનું છે,
मेन अने बस आए, मेन एटले के माणस अने बस एटले के बस। हवे तो वाक्य एवं बने तेनु के ध मेन इज नियर द बस, माणस छे ए कोनी नजीक खड़ेल ऊभो रहेलो छे, नजीक छे माणस छे ई नियर एटले के पासे, माणस बसनी पासे छे। हवे बीजू चित्र छे रोज अने वेश। हवे रोज एटले गुलाब अने वेश एटले के कूंजो, जे आ कूंजो आवे छे गुलाब नाखवानो ते। हवे वाक्य एवं बने ध वेज इज इन ध रोज। हवे कूंजामां छे ई गुलाब छे, कूंजानी अंदर गुलाब छे, इन एटले के अंदर। हवे बीजू छे एप्पल, एप्पल अने टेबल, एप्पल एटले के सफरजन अने टेबल एटले टेबल। हवे तो वाक्य एवं बने ध टेबल इज ऑन ध एप्पल, टेबल ऊपर शूँ पड़ेलू छे, ऑन एटले ऊपर, ध टेबल इज ऑन ध एप्पल, तो टेबल ऊपर छे ई सफरजन छे। हवे नीचे जो बीजू चित्र, चेर छे अने डोर। हवे चेर एटले खुर्शी, डोर एटले के दरवाजो, तो वाक्य एवं छे के ध डोर इज नियर ध चेर। हवे नियर एटले पासे, तो दरवाजानी पासे छे ई चेर, ध डोर इज नियर ध चेर। हवे दरवाजानी पासे शूँ छे, चेर एटले के खुर्शी, दरवाजानी पासे खुर्शी छे। हवे बीजू चित्र छे मेप अने वेल, मेप एटले के नक्शो, अने वेल एटले के दीवान। ध वेल इज ऑन ध मेप, ऑन एटले के ઉપર। હવે દીવાલ ઉપર શું છે? નકશો, દીવાલ ઉપર છે એ નકશો છે। હવે પેજ ફેરો, પાછળ જો તમને છે એ ચિત્રો દોરવાનું કીધું છે અને રંગ પૂરવાના છે। તો પહેલું ચિત્ર છે અ ફિશ ઇન વોટર, પાણીમાં તરતી છે એ માછલી દોરવાની છે। અને એની નીચેનું છે અ કાઇટ ઓન ધ ટ્રી, કે પતંગ ઝાડવામાં પતંગ લટકી રહ્યો હોય તેવું ચિત્ર આપણે દોરવાનું છે। અને એની સામેના પેજે છે અ બોલ અંડર અ ટેબલ, તો બોલ છે એ ટેબલ ઉપર પડ્યો હોય તેવું ચિત્ર દોરવાનું છે। અને નીચે છે એન એપલ નિયર ધ ગ્લાસ, ગ્લાસની પાસે છે સફરજન પડ્યું હોય તેવું ચિત્ર દોરવાનું છે। તો દરેક વિદ્યાર્થી છે આ હોમવર્કમાં છે આ ચિત્ર દોરવાના છે હોમવર્કમાં, એને અને તેમાં રંગ પૂરવાના છે। અને જેને ચિત્ર દોરાઈ ગયા છે અને રંગ પણ પૂરાઈ ગયા છે એને છે એ રિવિઝન કરવાનું છે। દસમું યુનિટ છે, મેં યુનિટ ટેસ્ટ બેમાં છે 9 અને 10 બંને યુનિટમાંથી પેપર કાઢ્યું છે, તો દસમું યુનિટ છે બધાએ વાંચતા રહેવું 9 અને 10. હવે બીજો પાઠ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું।